નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી નિરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે તો આજે આપણે ભણીશું ધોરણ ચાર ગણિત બરોબર એમાંનો મિત્રો એકમ છે એકમ સાત છે એનું નામ છે જગ અને મગ તો મિત્રો જો જગ અને મગ પ્રકરણ છે ને આ પ્રકરણ એ બીજા ધોરણમાં આવે છે બીજા ધોરણમાં પ્રકરણ સાત હતું જગ અને મગ બરાબર ત્યારબાદ ત્રીજા ધોરણમાં પણ આવે છે જગ અને મગ જે પ્રકરણ અગિયાર છે અને અત્યારે ચોથા ધોરણમાં આ પણ પ્રકરણ સાત છે જગ અને મગ બરોબર એટલે જગ અને મગમાં માં શું આપણને કેવા માંગે છે મિત્રો કે જે પ્રવાહી હોય છે બરોબર તમને થોડીક હાઇલાઇટ હું આપી દઉં છું કે જે ઘન વસ્તુ હોય છે દાખલા તરીકે ઘન એટલે શું કે જેને ચોક્કસ આકાર હોય જેને આપણે ઓડી શકીએ બરોબર આપણે નીચે કરીએ તો ઢગલો થાય આમ રેલો ના ચાલે તો એ વસ્તુઓને શું કહેવાય ઘન પદાર્થ કહેવાય બરોબર પ્રવાહી પ્રવાહી એટલે શું મિત્રો કે જેને ઉકાળવાથી વરાળ બને અને નીચે આપણે ઢોળીએ તો શું થાય તો કે રેલો હાલે તો એ વસ્તુને શું કહેવાય પ્રવાહી કહેવાય તો પ્રવાહીનું માપ છે મિત્રો બરોબર આપણે ઘરનું માપ છે એ કિલોગ્રામમાં ગ્રામ કિલોગ્રામ એક કિલો બે કિલો બસો ગ્રામ એવી રીતના માપ નીકળે છે જ્યારે પ્રવાહીનું માપ આપણે કાઢવું હોય મિત્રો તો ગ્રામ અને કિલોગ્રામમાં નહીં પરંતુ લિટર મિલી બરોબર મિલી ને મિલી હોય એને ઇંગ્લિશમાં આપણે એમએલ કહી શકીએ લિટર એમાં નીકળે છે દાખલા તરીકે દૂધની થેલી છે તો એનું માપ આપણે સેમાં કાઢીએ બરોબર

તો સારું આજે આપણે આપણે જગ અને જેમાં માહિતી લિટર મિલી તો તમને આપણને ખબર છે મિત્રો કે એક એક મીટર બરાબર એક એક મીટર બરાબર સો સેન્ટીમીટર ઈ મીટર અને સેન્ટીમીટર નો એકમ હતો ગ્રામ અને કિલોગ્રામ છે મિત્રો આ તો આવ્યું નથી પણ છતાં હાઇલાઇટ આપી દઉં છું ગ્રામ અને કિલોગ્રામ તો એક હજાર ગ્રામ હોય મિત્રો તો એક કિલોગ્રામ થાય તો એવી જ રીતે મિલી લિટરમાં છે એક હજાર મિલી કેટલા મિલી મિત્રો એક હજાર મિલી એક હજાર મિલી હોય ત્યારે એક લિટર કહેવાય કેટલા લિટર કહેવાય એક લિટર તો એમ પૂછે કે બે હજાર મિલી હોય બે હજાર મિલી અહીંયા મિલી હું લખી નાખું બરોબર મિલી અથવા તો એમ એ કહેવાય હું અહીંયા મિલી લખી નાખું એક હજાર મિલી તો એક લિટર તો મિત્રો બે હજાર મિલી હોય તો બે લિટર થઈ જાય ત્રણ હજાર મિલી હોય તો ત્રણ લિટર ચાર હજાર મિલી તો ચાર લિટર પરંતુ પાંચ લિટર હોય તો એના મિલીમાં તમારે ટ્રાન્સફર કરવો હોય તો કેટલા થશે પાંચ હજાર મિલી થઈ જશે

લીટરમાં તો એને એક હજાર આ ત્રણ હજાર છે ત્રણ હજાર આપણે એક હજાર વડે ભાગવાના શું કરવાનું એક હજાર વડે ભાગીએ મીલીને ને એક હજાર વડે ભાગીએ એટલે આપણને લિટર મળી જાય અને આ મીંડા મીંડા ગયા ત્રણે ત્રણ તો નીચે એક એટલે કાંઈ નહીં એટલે કેટલા લિટર આવ્યું ત્રણ લિટર પરંતુ તમને લીટર આપ્યા હોય અને મિલીમાં ટ્રાન્સફર કરવો છે તો એને એક હજાર વડે ગુણવા પડે બરોબર સારું ચાલો હવે હું પ્રકરણ ચાલુ કરું છું કે બંને અને પોતાની લગ્ન તિથિ ઉજવે છે બંને અને બંને છે પોતાની લગ્ન તિથિ ઉજવે છે બરાબર તમારા મમ્મી પપ્પા પણ ઉજવતા હોય તમે લોકો ઉજવતા હોય તમારા મમ્મી પપ્પાની ઉજવો છો ને બરાબર તો બંને અને બંને છે એ પોતાની લગ્ન તિથિ ઉજવે છે

પોતાના લગ્નના એક વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું એમના લગ્ન કયા ક્યારે થયા હતા ગયા વર્ષે એટલે કે ગણિત ગમત માં જેમાં જગ અને મગ આવે છે એમાં એમાં એમના લગ્ન થયા હતા એમાં એમના લગ્નની વાત હતી સુખદ વર્ષગાંઠ બરોબર જોઈ લઈએ તેઓએ તેમના કુટુંબીજનો અને મિત્રોને આમંત્રણ આપ્યું લગ્નતિથી ઉજવે મેરેજ એનિવર્સરી ઉજવે એટલે સગાવાલાને આમંત્રણ તો આપે બરાબર બંનો કોણ છે સસલો છે બંની સસલો છે સસલી છે અને બન્નો સસલો છે એટલે એની વર્ષગાંઠ છે બરોબર તેઓએ ખાસ મીઠાઈ ખીર બનાવી મીઠાઈમાં શું બનાવી તી ખીર બનાવી બધા પ્રાણીઓ આવ્યા દોડતા કૂદતા અને પેટે સરકતા બધા પ્રાણીઓને બોલાવે છે દોડતા આવે છે કૂદતા આવે છે અને પેટે સરકતા જે સાપ છે બધા પ્રાણીઓને આમંત્રણ આપે છે આપણને અહીંયા દેખાય છે જોવો બરોબર કોણ છે હાથી છે કાચબો છે પછી સાપ છે દેડકો છે વાંદરાભાઈ છે માખી છે ચીરાફ છે બરોબર હાથમાં ડોલું દેખાય છે જો કોના હાથમાં ડોલ છે એક ના હાથમાં ડોલ છે હાથીના હાથમાં ડોલ છે અને બીજા કોના હાથમાં ડોલ છે આયર્યું કોણ છે ઈ ગાય છે બરોબર ગાયના હાથમાં ડોલ છે સારું ચાલો જોઈએ આપણે બન્ના અને બન્ની વાત પચાસ લીટર ખીર પી રહ્યો છે આ ડોલ ની અંદર પચાસ લીટર કીધું છે જીરાફ ખાલી જગ્યા લીટર પી રહ્યું છે અને ગાય ખાલી જગ્યા લીટર તો આ ડોલ છે ને એવી જ ડોલ છે અને અહીંયા બે થી સરખી ડોલ આપણને દેખાય છે તો જીરાફ પણ કેટલા લીટર પીવે પચાસ લીટર ગાય પણ કેટલા લીટર પીવે છે પચાસ તો બેમાં આપણે શું લખીશું પચાસ માપ તો આપણને સરખું દેખાય છે તે કહે હું એક લિટર ખીર નહીં પી શકું એક લિટર કે હું ખીર પી નહી શકું મહેરબાની કરી મને માત્ર પાંચસો મિલી આપો જો લિટર અને મિલી બરાબર તો આપણને ખબર જ છે કે એક લિટર હતું મેં આગળ લખ્યું હતું કે એક લિટર બરાબર હું અહીંયા લખું છું કે એક લિટર ને ખાલી લીચ કરું છું તો એક હજાર મિલી છે કેટલું મિલી એક હજાર મિલી તો ઈ કેટલા મિલી પીવા માંગે છે પાંચસો મિલી જ પીવા માંગે છે તો ના અડધા કેટલા થયા પાંચસો તો એક નું કેટલું થયું તો અડધો લિટર થાય આપણે એમ કહીએ કે અડધો લિટર એટલે પૂરું લિટર નહીં પણ અડધું લિટરનું અડધું એક લીટર કરતા વધારે કહેવાય કે ઓછું કહેવાય તો ઓછું કહેવાય ને એક લીટર એટલે કે એક હજાર મિલી તેથી પાંચસો મિલી એટલે અડધો લીટર થાય બરાબર એટલે કે એક લીટર કરતા ઓછું થાય એનું અડધું થાય દેડકો પોતાના નવ મિત્રો સાથે કૂદ્યો અને તેણે કહ્યું આ દેડકો છે અને એના મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ અને આ પોતે કેટલા થયા દસ એટલે કે કુલ દસ દેડકા આવે છે અરે અમારે દરેકને માત્ર માત્ર સો મિલી જ જોઈએ અમારે દરેકને કેટલું જોઈએ છે સો મિલી જ જોઈએ છે તો બરાબર આ રહી તમારી ખીર ખીર પીરસતા બિલાડી બોલી તેણે દસ ગ્લાસ લીધા બિલાડી બેને કેટલા ગ્લાસ લીધા દસ ગ્લાસ લીધા અને એક ગ્લાસમાં કેટલું ભર્યું સો મિલી ખીર ભરી તો બધાની કેટલી મિલી લિટર થાય તો મિત્રો કુલ કેટલા ગ્લાસ છે નવ મિત્રો અને પોતે એક એટલે દસ થયા તો ગધેડાએ મુંજાઈને પૂછ્યું કે સો મિલીના એક એવા દસ ગ્લાસ એટલે કુલ કેટલું થાય તો એટલે કેટલા મિલી થાય આ દસ વખત આપણે આગળ ભણી ગયા ને ત્રીજા ધોરણમાં દસ વખત સો મિલી એટલે કે દસ ગુણ્યા કેટલા કરવાના સો તો આનો જવાબ શું આવે મિત્રો એક 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 મીંડુ આનું અને બે મીંડા એના એટલે કેટલા થયા એક હજાર મિલી થાય તો અહીંયા શું લખવાનું એક હજાર મિલી સો સો મિલી ના એવા દસ ગ્લાસ એટલે એક હજાર મિલી અને એક હજાર મિલી એટલે કેટલા લિટર થાય મિત્રો એક લિટર બે હજાર મિલી લિટર હોત તો બે લિટર બરાબર હવે તમે લખો કે દસ ગુણ્યા સો મિલી એટલે આપણે મેં અહીંયા કરી દીધું હવે તો આવડે તમને તો અહીંયા દસ ગુણ્યા સો મિલી એટલે કે એક હજાર મિલી છેલ્લે મિલી લીટર મિલી એટલે મિલી લિટર ટૂંકમાં એને મિલી કહેવાય બરોબર તિથિ ઘોડો બોલ્યો કીડીઓનું એક જૂથ આ તરફ કૂચ કરી આવી રહ્યું છે તિથિ ઘોડો કે છે કે કીડીઓનું એક જૂથ છે યા બાજુ આવે છે બિલાડી ઉદાસ થઈ બોલી ખીર તો પૂરી થઈ ગઈ છે હવે આપણે શું કરીશું મહેમાન વધી ગયા છે ખીરો છે હતી હવે તો પૂરી થઈ ગઈ હવે શું કરશું હજુ તો કીડીઓનું જૂથ આવે છે તો શું કહે છે કે ચિંતા ન કરો તેઓ વધારે નહીં પીવે તીતી ઘોડો કહે છે કે ચિંતા નહીં કરો તે વધારે પીશે નહીં દરેકને માત્ર એક મિલી જ જોઈએ હાથીએ પોતાના કાન વડે બિલાડીના આંસુ લૂછતા કહ્યું કે હું મારી ખીરમાંથી માંથી તેમને ભાગ આપીશ શું કે છે હાથીએ કે હું મારામાંથી માંથી તેમને ભાગ આપીશ કેમ કે એમને એક મિલી જોઈએ છે બરોબર એક કીડીને એક મિલી જોઈએ હાથીએ પૂછ્યું તમે બધા થઈને કેટલા છો તો અમે માત્ર એક હજાર છીએ શું કીધું કીડીઓ એ જ આવે પણ કીડીઓ કેટલી હતી એક હજાર તો એક કીડી એક મિલી પીવે તો હજાર કીડીને કેટલું જોઈ એક હજાર મિલી જોઈ એક હજાર મિલી એટલે કેટલું થાય એક લિટર છતાં આપણે હિસાબ કરી લઈએ તો કે બિલાડી બોલી ઓહો એક હજાર આપણે એક હજાર કીડીઓને ખીર આપવી પડશે હાથીએ વિચારીને કહ્યું કંઈ વાંધો નહીં હું બધું સંભાળી લઈશ દરેક કીડી એક મિલી ખીર પીશે તેથી મિલી થાય મિત્રો બરોબર એક કીડીને એક મિલી તો હજાર કીડીને હજાર મિલી અરે તેમને પણ દસ દેડકાઓ જેટલી જ ખીર જોઈશે ગધેડાએ એ કહ્યું કેમ કે દસ દેડકાઓને પણ કેટલી ખીર જોઈતી હતી એક હજાર મિલિયન એટલે કે એક લીટર તો એક હજાર કીડીને પણ એટલી જ જોઈએ છે બરોબર બધી કીડીઓ ખીર પી લીધી દરેક ખુબ ખુશ હતા તેઓ ગીત ગાય તથા નૃત્ય કરી લગ્ન ઉજવી અહીંયા ચિત્રો આપણને દેખાય છે બધા મોજ મજા કરતા હોય એવું લાગે છે કોને એક લીટર ખીર જોઈશે તમને ખીર ભાવે છે હા ખીર તો ફાવે જ ને બરોબર તમે તેને ઘરમાં શું કહો છો તમે કેટલી ખીર ખાઈ શકો છો એક સાથે તમે એક લિટર પાણી પી શકો છો તો આ શું કે છે કે મને લાગે છે કે હું એક લિટર પી શકીશ તો આ નાનો બાબો છે કે હું ચારસો મિલી પી શકીશ એટલે કે એક લીટરમાં ઓછું બરોબર ગધેડો જુદી જુદી રીતે એક લીટર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે તો તમે તેને આ કોઠો પૂર્ણ કરવામાં મદદ કરો આ ગધેડો છે છે મિત્રો તો શું કરે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે તો મિત્રો એક લીટર એટલે આપણને ખબર જ છે કે એક લીટર એટલે કેટલા થાય એક હજાર મિલી ધ્યાન આપજો મિત્રો એક હજાર મિલી થાય તો આપણે અહીંયા થોડાક જુદા જુદા ભાગ આપ્યા છે અહીંયા આપણને આપ્યા છે છે તો બે સંખ્યા કઈ કે એનો સરવાળો અહિયાં એક હજાર થવો જોઈએ અહીંયા બે સંખ્યા લખો કે જેનો સરવાળો એક હજાર થવો જોઈએ એટલે એક લિટર થાય અહીંયા પાંચસો મિલી અને પાંચસો મિલી એટલે એક હજાર મિલી એટલે કે એક લિટર થઈ ગયું બરોબર હવે અહીંયા કેટલા અહીંયા બસો મિલી છે તો અહીંયા કેટલા હશે તો એક હજાર મિલી થાય એવી જ રીતે અહીંયા ને અહીંયા ને અહીંયા બરોબર આપણે એવી રીતે કરવાનું છે સારું ચાલો કરીએ જુઓ બસો પચાસ બરોબર